હાલો ફ્રેન્ડ્સ કૂક સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે હું છું આરતી ઠક્કર અને આજે હું તમારી સાથે શેર કરવાની છું લસણીય રોટલાની રેસીપી જ્યારે ઘરમાં કોઈ શાક અવેલેબલ ના હોય અને કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે કારણ કે સ્વાદમાં ખૂબ સરસ બને છે તો જરૂરથી ટ્રાય કરજો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં લીધો છે એક કપ જેટલો બાજરીનો લોટ હવે હું એમાં એડ કરું છું સ્વાદ પ્રમાણે નમક હવે એમાં એડ કરીશું થોડું પાણી પાણી આપણે થોડું થોડું કરીને જ એડ કરવાનું છે અને હાથેથી આવી રીતે બાજરીના લોટને મસળતો જવાનો છે આવી રીતે થોડું પાણી એડ કરી અને બાજરીના લોટને એકદમ સરસ મસડવાનો છે જો બાજરીનો લોટ સરસ મસળેલો હશે તો જ રોટલો સરસ બનશે એટલે બાજરીનો લોટ મસળવો ખૂબ જરૂરી છે તો આવી રીતે આપણે બાજરીના લોટને બેથી ત્રણ મિનિટ માટે મસ મસડીશું તમે જોઈ શકો છો કે બાજરીનો લોટ તૈયાર છે હવે આપણે રોટલો કરી લઈએ એક પાટલા ઉપર હું બાજરીનો કોરો લોટ છાંટી દઈશ હવે હું અહીંયા આવી રીતે મસળેલો લોટ મૂકી અને ગોળ રોટલો બનાવી લઈએ તો તૈયાર છે આપણો બાજરીનો રોટલો હવે શેકી લઈએ ગરમ તાવડી ઉપર બાજરીના લોટલાને મૂકી અને ઉપરથી પાણી સ્પ્રેડ કરી દઈએ જેથી આપણો કોરો લોટ જે છે તે બધો નીકળી જાય અને રોટલો બંને બાજુએ સરસ શેકાય રોટલાને આપણે ફાસ્ટ ગેસ પર જ શેકવાનો છે હવે આપણે જોઈ લઈએ એક બાજુથી રોટલો સરસ શેકાઈ ગયો છે આપણે એને પલટાવી લઈએ અને બીજી બાજુ પણ શેકાવા દઈએ સરસ રીતે આપણે જોઈ લઈએ કે બીજી બાજુ શેકાઈ ગયો કે નહીં રોટલો થોડો શેકાય એટલે આપણે એને ફરી એક વખત ઉલટાવી દઈશું તમે જોઈ શકો છો કે આપણો રોટલો એકદમ સરસ ફૂલીને તૈયાર છે રોટલો બંને બાજુએથી સરસ શેકાય છે આવી રીતે ઉપરથી થોડું પ્રેસ કરશો એટલે આખો રોટલો વ્યવસ્થિત ફૂલી જશે રોટલો બંને બાજુથી સરસથી શેકાઈ ગયો છે તો હવે ડીશમાં લઈ લઈશું આવી રીતે હું બે રોટલા બનાવી લઈશ હવે એક ડીશમાં લઈ લઈએ અને પાંચથી છ કલાક માટે ઠંડા થવા દઈએ હવે પાંચ છ કલાક પછી આવી રીતે રોટલાને ઝીણા ઝીણા ટુકડામાં કાપી લઈશું બંને રોટલાઓને હું આવી રીતે ઝીણા ઝીણા ટુકડામાં કાપીને હાથેથી આવી રીતે ઝીણો ભૂકો કરી લઈશ અહીંયા મેં બે રોટલા માટે બે મોટા ચમચા તેલના લીધા છે તેલને આપણે ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરીશું હવે આપણે એમાં એડ કરીશું બે ચમચી ચોપ કરેલું લસણ છે અને લસણને આપણે એકથી બે મિનિટ માટે કકડાવાનું છે તેલમાં આવી રીતે ચમચાથી હલાવતું રહેવાનું છે લસણ સરસ કકડી ગયું છે હવે આપણે ચમચાની મદદથી રોટલાની ઉપર લસણ રેડી દઈશું હવે આપણે એડ કરીશું એમાં સ્વાદ પ્રમાણે નમક નમક થોડું જ એડ કરીશું કારણ કે આપણે રોટલામાં પણ નાખેલું છે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીએ બધું બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે એમાં એડ કરીશું ઝીણા સમારેલા ધાણાભાજી અને જો તમારી પાસે લીલું લસણ હોય તો એ પણ તમે એડ કરી શકો છો ઝીણું સમારેલું અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો બધું બરાબર મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણો લસણીયો રોટલો જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ અને રોટલો આપણે દહીં સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે આને દહીં સાથે સર્વ કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ